Shivaya, Om Namah 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 Shivaya. Namaste, HBN TV News માં હું શ્વેતા બારોટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. શ્રાવણ માસે હિન્દુ ધર્મ અનુસાર ભક્તિ અને શ્રદ્ધાનો સમન્વય. દેવોના દેવ મહાદેવ એવા ભોળાનાથ ભગવાન શંકરના પવિત્ર માસમાં દર્શન માત્રથી લોક કલ્યાણ થાય છે. આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે. શ્રાવણ માસ એટલે ભોળાનાથ ભગવાનની સેવા અર્ચના અને આરાધનાનો શ્રેષ્ઠ સમય. શ્રાવણ માસમાં દર વર્ષે સમગ્ર દેશમાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે તથા તમામ શિવ મંદિરોમાં ભાવિ ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે. પરંતુ હાલમાં ચાલી રહેલી વૈશ્વિક મહામારી કોરોનાને લીધે કોરોના સંક્રમણ વધતું અટકાવવા માટે સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે તમામ મંદિરો ભાવિ ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા છે. ત્યારે અમે HBN TV ન્યૂઝના માધ્યમથી મહાદેવના ભાવિ ભક્તોને આજે શ્રાવણ માસના બીજા સોમવારે વિજાપુર તાલુકાના બામણવા ગામે અતિ પ્રાચીન અને પૌરાણિક સ્વયંભૂ પ્રગટ એવા બામનાથ મહાદેવના દર્શન કરાવવા જઈ રહ્યા છીએ. આજે વિજાપુર તાલુકાના બામણવા ગામે બામનાથ મહાદેવના મંદિરે આપણે પૂજારી જોડે ઇતિહાસ લેશું. પૂજારીજી, જે આજે આ બામનાથ મહાદેવનું મંદિર છે એના ઇતિહાસ વિશે થોડું જણાવશો? હા, આ ગામના ઇતિહાસમાં એવું છે કે અહીંયા વડનગરના નાગર બ્રાહ્મણની ગાય ચરવા આવતી હતી. ચરવા આવતી હતી ત્યારે ત્યાંના બ્રાહ્મણની ગાય અહીંયા આવીને જરી જતી હતી. તે બ્રાહ્મણને એવું લાગતું કે ગાયનું દૂધ ક્યાં જાય છે, તેને શોધખોળ ચાલુ કરતા એવું જાણવામાં આવ્યું કે એક બીડીના વૃક્ષ નીચે મહાદેવનું શિવલિંગ હતું, ત્યાં જરી જતી હતી. એને ખોજકામ કરી અને એના અંદરથી શિવલિંગ નીકળ્યું અને આ ગાય ત્યાં જરી જતી હતી. તેથી શિવલિંગનું બહાર કાઢી અને એનું પૂજન વિધિ કરી અને આ મંદિર ભવ્ય મંદિર બંધાવવામાં આવ્યું. તેથી એ ગાયની ખડી વાગતો ગાયનો શિવલિંગનો અગ્રેસર ભાગ છે, તેવા આગળ ગાયની ખડીનું નિશાન છે. એ નિશાન પણ તમને જોવા મળશે. હવે બાપજી, હું એ વાત કરવા માંગુ છું, બામેશ્વર મહાદેવે મેળો ક્યારે ભરાય છે? બામનાથ મહાદેવ શ્રાવણ મહિનાની આઠમના દિવસે મેળો ભરાય છે, પણ અત્યારે કોરોનાના લીધે આ પ્રસંગ અને મેળા બંધ રાખવામાં આવ્યા છે. હવે બાપજી, આપણે મેં સાંભળેલું છે કે અહીં 1,00,000 બીલીપત્ર ચડાવવામાં આવે છે, તો બાપજી એના વિશે તમે? અહીંયા 1,25,000 બીલીપત્ર ચડાવવાના અંદર આવે છે અને જે શ્રદ્ધાળુએ માન્યતા રાખી હોય તેનું પરિપૂર્ણ ફળ મળે છે અને તેની બાધા પૂરી થાય છે. એટલે 1,25,000 બીલી ચડાવતી વર્ષમાં દર વર્ષે 1,25,000 બીલી, 4-5 1,25,000 બીલી અહીંયા ચડે છે. હવે બાપજી, એવું પણ સાંભળ્યું છે કે અહીં ઉજળિયા કુંભની બાબરી ઉતારવામાં આવે છે, જેવું કે બ્રાહ્મણ, પટેલ, રાજપૂત, વાણિયા, સુથા, લવા એવા ઉજળિયા કુંભ છે, એના જે દીકરી હોય અહીંયાની તેના ભાણિયાની બાબરી અહીંયા ઉતારવામાં ફરજિયાત આવે છે. હવે બાપજી, જે આ મહાદેવના મંદિર જોડે બીજા પણ મહાદેવના મંદિર છે 5, એ મહાદેવના મંદિર વિશે થોડું ઘણું જણાવો. હા જી, અહીંયા આ બામનાથ મહાદેવ છે, એના બાજુના અંદર નીલકંઠ મહાદેવ આવે છે. તે નીલકંઠ મહાદેવ સોની સમાજે તેમના પર્સનલ ખર્ચે બંધાવેલા છે. તે આ આગળ દુધેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ અને સપ્તેશ્વર મહાદેવ એવા 3, બીજા બાજુમાં પણ 3 મહાદેવ આવે, એવા કુલ અહીંયા 5 મહાદેવ આવેલા છે. તો મિત્રો, આ હતી બામનાથ મહાદેવની વાર્તા. HBN TV ન્યૂઝ, સંજય ઠાકોર, ખેરા. લોકવાયકા પ્રમાણે આ બામનાથ મહાદેવનું મંદિર લગભગ 850 વર્ષ જૂનું માનવામાં આવે છે, જેની સાથે એક દંતકથા પણ જોડાયેલી છે. હાલમાં જ્યાં બામનાથ મહાદેવ બિરાજમાન છે ત્યાં બિલીઓનું જંગલ આવેલું હતું. વડનગરના નાગર બ્રાહ્મણોએ ચૌહાણ વંશના દરબારોની મદદથી આ મંદિર બનાવેલું છે. બામા નામના બ્રાહ્મણના નામ પરથી આ શિવલિંગનું નામ બામનાથ મહાદેવ પડ્યું છે તથા બામણવા ગામ એવું નામ પણ પડ્યું હોય તેવું લોકો દ્વારા માનવામાં આવે છે. બામણવા ગામમાં સરવણો દ્વારા પહેલા દીકરા તથા ભાણાઓની બાબરી આ બામનાથ મહાદેવે ઉતારવામાં આવે છે,
તે પ્રથા પણ પ્રાચીન છે। આજ મંદિરના પ્રાંગણમાં બીજા ચાર મહાદેવના મંદિર આવેલા છે, જેમાં નીલકંઠ મહાદેવ, સપ્તેશ્વર મહાદેવ, દૂધેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ આમ પાંચ મંદિર મહાદેવમાં બિરાજમાન છે। પ્રાચીન સમયમાં અહીં મંદિરની બહાર સતી થયા હોવાના પુરાવા રૂપે પાળિયા પણ જોવા મળે છે, જે સતી માતા તરીકે ઓળખાય છે। આમ મનને આનંદ વિભોર કરી નાખતા કુદરતી સૌંદર્ય વચ્ચે ભક્તિ અને આસ્થાનો સંગમ એવા બામનાથ મહાદેવના દર્શન માત્રથી ભક્તોને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। રિપોર્ટર સંજય ઠાકુર, ખેરાલુ।